ज्ञाती सहु सांभळो हरि कथा कहूँ अनूप दुष्ट ने दुखदाई छे छे संत ने सुख रूप असुर जे अवनी रह्या बदलाविने बीजो वेश तेने ते अर्थे श्री हरि फरे छे देश प्रदेश जे कारण अवतार छे ते करवा थया छे तैयार हरी इच्छाए आविया प्रभु ए हवाड़ी मोजार पीबैक त्या परियाणियों करवाते सिद्धो नी घात निदान ते माथी जे नीपज्यू तेनी सांभळजो सहुवात अतो ब्राह्मण मौर्य ए शुद्ध मळी वामी ए कार्यो अशुद्ध कौलाण बफणेले भूदेवे मळी प्रश कर्यो तसखेवे हयो काळी उपासक भारी नित्य प्रत्ये पीवे कुलवारी बड़ी सीधरे जीत वाकाज ते दिसजो सरवे समाज मध्य मांस खाई थयो मस्त तीखू त्रिशूल लीधू छे हस्त कर्यो सिंदूर लेप ललाटे चाल्यो सीतने जीतवा माटे रजे भिंजेल कुंकुम लई चाल्यो कपाड़े चांद लो दई बड़ी फूल बारी खूब पीतू वध्यू ते शरीरे छाटी लीतू चाल्यो मात्य चावी मद मातो शीशे बांध्यो छे पाट को रातो माथे घड़ा ऊंचाणा मुवाड़ा तेजी से छे भूंडा भमराड़ा सिद्ध प्रसिद्ध पोते कहवाया तेने जाने सहु देश माया कोई सामू आवी ने न बाखे बाखे जो कोई तो मारी नाखे एवो भुंडा ये भार्यो अपार मध्य चार बार नो पिनार कंठे बांध्या छे अस्ति मंजार थयो सीत जीतवा तैयार नर नारी जे रहे गाम वासे संगे लई आव्यो सीधने पासे बढ़तो आवी ने बोलियो रे मा पाखंडियो सिद्ध कावो के मा सिद्ध तो एक हूँ छऊ आज समझे बातो छे मारू खाज मोटा मोटा ने बेजीती लीदा समझे बा शिष्य काई कीदा
જે જે આવીને માને ના મિયા તે તે સારવે જીવ તારિયા જેણે જેણે બાંધી મુજ સાથે તેને માર્યા મૂકી વીર માથે માટે તામે માનામાં વિચારી આવો શિષ્ય માળાઓ ઉતારી ઉતારો પવિત્ર અજીર નહીં તો હમણાં હોકારું છું વીર ભૂત પ્રેત લાવી સંગે ઘણા ખાઈ જાશે માંસ તમતણા એમ બોલ્યો એ પર બહુ દીના હરી વિના સિદ્ધ કહે જેમ એ કહે તેમ કરીએ તો આવ્યા મોત માંથી ઉગરીએ નહીં તો મારશે વીરને મેલી માટે મેલી એ માળા સંકેલી મેલો જાનો ઈ પણ ઉતારી એમ સહુ સિદ્ધે વાત વિચારી ક્યારે હરિયે સિદ્ધ પ્રત્યે કયું રાખો ધીર જે હા કલી હૈયું કરે શિષ્ય મોરે માર માને પછી થાવું તમારે સૌને તોય સીધે ધીર જન ધારી કયું નાખશે તમને મારી મહાદુષ્ટ એ પાપી છે બહુ એને આમે જાણું છું સહુ ત્યારે પીબૈક કહે બ્રહ્મચારી તને દેખાડું સામર્થિ મારી જો તું આલી ના વડ ના હાલ હમણા કરું છું સુખ વિશાલ એમાં કહી નાખી મૂઠ જ્યારે વડ સૂકી ગયો તે હવારે કહે માન્ય વર્ણી વાત મારી નહીં તો આગતી જાડ જે તારી ત્યારે હરિ કહે ના બીયું આમે કરવું હોય તે કરો સુખે તામે એમ કહીને વીર આસને બેઠા હરી તે અચળ મને બીજાની તો ધીરજ ન રહી બેઠા કૃષ્ણ કેડે કંપે જઈ પછી પી બૈકે અડદ મંતરી નાખ્યા હરી ઉપર રીત કરી તેણે હરીને ના થયું કાઈ ત્યારે દ્વિજ કોપ્યો મન માઈ કહે રહે જે ખબરદાર થઈ આજ માર્યા વિના મૂકું નહીં એમ
માં કહી નાખી મુઠા એણે, ફેરા પાડ્યો નહી કાઈ તેણે. ક્યારે પીભાઈ કે પણ એ લીધું, તને માર્યાનું નિશ્ચય મેં કીધું. કરવું હોય તે કરસ મારાણા, આજ આવ્યું તારું ચાલી મારાણા. નાખું છું કાળ ભૈરવની મૂઠું, તારા જીવવાનું જાણે જૂઠું. ત્યારે હરિ કહે બેઠો છું હું જા, કરવું હોય તે કારણે તું જા. ત્યારે મૂક્યા છે ભૈરવ વીર, તોય હરી બેઠા રહ્યા ધીર. આવ્યા ભૈરવ ને વીર દોઈ, તે તો સામું શક્યા નહીં જોઈ. પાછા પીભાઈક ઉપર પડ્યા, ઉલટા નાખ તલને નાળ્યા. પડ્યો કાળી ઉપાસ કઢળી, ચાલ્યું મુખેથી લોહી નીકળી. આવી મૂરછા ન રહી સુદ, પડ્યો આવનીએ ઉંદા મુંદા. પછી મોડેથી મૂરછા વળી, ઉઠી બોલ્યો છે બળમાં વળી. કયું ઉભો રહેજે બ્રહ્મચારી, મેલું ભાટું ભૈરવ નાખે મારે. ત્યારે હરિ કહે મોકાલો સુખે, મૂક્યા બાટું વીરાને વિમુખે. એ તો બીને પાછા વળી ગયા, પાછા પી ભઈ કરે વળગિયા. નાખ્યો ભૂમિએ પાડી પડા કર, ધ્રુજી ધરણી એ પડ્યો ધડાક. વળી તડી તડ પડી ઉઠ્યો, બોલ્યો પ્રભુજી ઉપર રૂઠ્યો. કહે મૂકું છું વીર મહાકાળી, તને નહીં મારે બીજા એ તાળી. એમ કહીને તેને મૂકિયા, તે તો હરી પાસે ન ઢૂંકિયા. પાછા ફરીને લાગ્યા એને, ઢાળી પાડ્યો ભૂમિએ તેને. ભયો આસોયો નરહી સુદ, તોય વામી ન મૂકે વિરુદ. પડી પહોર ઉઠી ઉભો થયો, વળી પ્રભુજીને કહે વારયો. કહે છે ઉભો રહેજે બ્રહ્મચારી, હવે કરું છું ભલે હું તારી. બહુ વીર સહિત હનુમંત, મૂકું તેને કરે તારો અંત. એમ કહીને મૂક્યા તે વાર, આવી તેણે કર્યો નમસ્કાર.
મારી પ્રાણી પાતા પાછા ગિયા બહુ પી બૈક પાર કો પિયા આવી વર્ગ્યા તે વિપ્રનેતા પડ્યો વિપ્રભુને હાલે બહુ પાટ્યું મોઢુને આવ્યું પીણ પડી અંગની નાડીયું ક્ષીણ માથું કરી ગયું મહી માઈ મુખ માં ગઈ ધૂળ્યા ભરાઈ પડ્યો ભેચક થઈ રીત્ય ભૂંડી આંખો ઉતરી ગઈ છે ઊંડી નાક મુખ માંથી લોહી વહ્યું પછી ઉઠવા જેવું ના રહ્યું ત્યારે તેના સંબંધી સહુ માળી લાગ્યા પાય પ્રભુજીને લાડી કહે દયા કરો એને હરી હવે નહીં કરે એ આવું ફરી માગતો હતો તે ફળ માર્યું મહા અહંકારીનું માન ગળ્યું પછી પ્રભુએ તેને ઉઠાડ્યું ઉઠી વિપ્ર પ્રભુ પગે પડ્યો કર્યા દંડવત બહુવાર કહે આવ્યો નવે અવતાર પછી સીધ હતા તેને જોઈ આપી બ્રાહ્મણે તેને રસોઈ એમાં કરી ગયો ઘેર જ્યારે મન રહ્યું નહીં એવું ત્યારે પૂજ્યો કાળ ભૈરવને જઈ મધ્ય માંસ બલિદાન દઈ મૂક્યો હરી માથે તત્કાળ આવ્યો ભયંકર વિકરાળ ભૂંડું મુખ તે ભર્યું રુધિરે લાંબો ને નથી વસ્ત્ર શરીરે આંખ્યું રાતી અતિ કાળો સાહી લીધું ત્રિશૂળ તે કરમાહી તેવે રૂપે પ્રભુ પાસે આવ્યો પણ આવીને કાંઈ ન ફાવ્યો છે તે બેસી રહ્યો આખી રાત્ય હરી હસ્યા જોઈ પરભાત્ય પછી નાવા ચાલ્યા જ્યારે હરી ત્યારે તેના સામે દૃષ્ટિ કરી ત્યારે થર થર ધ્રુજીને ભાગ્યો જઈ પી બૈકને કેડે લાગ્યો કહે આજ નિશ્ચે એને મારું ત્યારે પ્રભુજીએ કર્યું મારું કહે એનું ખાધું સિદ્ધે આન તેની તારે કરવી જતન પછી બ્રાહ્મણ પાસે ભૈરવ જઈ કઈ છે વાત સરવ આ
આજ મૃત્યુ કરાવું તું તારું, પણ વારણીએ કર્યું છે વારું. એમ કહીને ભૈરવ ગયો, દ્વિજ પ્રભુને પાસે આવ્યો. જાણી ઈશ્વર નામિયું શીશ, કહે કરજો ગુના બકશીશ. હેમ કહીને વારંવાર કરે બહુ પોતાને ધિકાર, કહે વાણી ગણી ભજ્યા ભૂત, કર્યા બહુ ભૂંડા કર તૂત. કર્યા કુકર્મ તજી આચાર, તેવો પાપી હું તેને ધિકાર. એમ કહી ગ્રહ્યું હરિ ચરણ, પ્રભુ આવ્યો હું તમારે શરણ. એમ કહીને થયો છે શીશ, જાણી મહારાજ ને જગદીશ. ધાર્યો પ્રથમ ના જેવો ધર્મ, મૂક્યા બીજા જે કરવા કુકર્મ. કૌલાડાવાદી ગ્રંથ સંભારી, શાસ્ત્ર બાય જાણી દીધા વાળી. ભાગવત ગીતા પછી ભણ્યો, સાચો ભક્ત શ્રી કૃષ્ણ નો બાણ્યો. એવું ચરિત્ર કરી દયાળ, પછી ત્યાંથી ચાલ્યા તત્કાળ. હતા સિદ્ધ તેને શીખ દીધી, પોતે વાટ નવ લખાની લીધી. મનુષ્ય કૃતિ સમર્થિ અપાર, ધન્ય જન મોદન ભંડાર. મનુષ્ય કૃતિ સમર્થિ અપાર, ધન્ય જન મોદન ભંડાર. इति श्रीमदेकान्ते धर्म प्रवर्तक श्री सहजानंद स्वामी शिष्य निष्कुळानंद मुनि विरचिते भक्त चिंतामणि मध्ये श्री हरि चरित्र नामे 32मो प्रकरणम् सहजानंद स्वामी महाराजनी जय.